એમની રિક્ષા પાસે જાય. કુંડામના રિક્ષાવાળા ભાઈને ફરી વાર કહીએ છીએ કે તેઓ રિક્ષા જોડે જાય, કુંડામના ભક્તો વાટ જોઈ જશે. આપણો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે, કોઈ ઉતાવળ કરવાની નહીં, પણ આ કોઈ ઉંમર લાયક હોય, કારણ કે 93 વર્ષના એક દાદા આવ્યા છે અને એમને થોડી તકલીફ છે શરીરની, એટલે એમને જવાની વિનંતી કરી છે, એટલે એમને રજા આપણે આપીએ છીએ. એટલે દીક્ષાવાદાને બોલાવ્યું છે, આમાં આપણો કાર્યક્રમ આગળ વધે છે. તો એવા ને એવા, કારણ કે બેન સરસ ભજન ગાયો કે શામળિયાની સાથે કે સુરતા લહેરું લે, ત્રિવેણીની ઘાટે કે અનુભવની વાતો કે, જો ત્રણ બેનની એકતા થાય તાણે અનુભવ વાત છે, બીજી કોઈ હરીની વાત છે નહીં. આવું આપણને હંસાબેને સમજાયું છે, તો આ વાત આગળ વધારવા માટે ખણુસા નિવાસી પરમ પૂજ્ય રમદાસ મહારાજની વિનંતી કરીએ કે તેઓ પણ આ ત્રિવેણીના ઘાટની જે વાત છે એ વાત આગળ વધારે, અને સભાની અંદર નાસ્તો છે તો કોઈને સેજ પણ અવાજ કરવાનો નહીં અને આરોગવાનો છે. એટલે મહેરબાની કરી શાંતિ રાખજો. રામદાસ મહારાજ ખણુસા. બોલો સદગુરુ મહારાજ નો જય, નિરાત મહારાજ નો જય, સનાતન ધર્મ નો જય, પૂરણ રામ મહારાજ નો જય, અહીં વ્યાસપીઠ ઉપર પધારેલા સર્વ સંતો નો જય. ખરેખર આજે સત્સંગનો દોર ખૂબ સુંદર ચાલ્યો છે અને ગોવિંદ રામ મહારાજની કરુણ કૃપાથી આપણને ગજાનન મહારાજના આશ્રય આજે ચંદન મહારાજને અહીં પ્રગટ કર્યા છે. એ મહિમાનો આપણને આપણી દ્રષ્ટિથી જોવાનો લાવો મળ્યો. મૂળ વાત એ છે કે આ મહિમા કેવળ ને કેવળ સદગુરુનો મહિમા છે. સદગુરુથી મોટું આ વિશ્વમાં કંઈ જ નથી. પોતાના સ્વરૂપને જાણવું હોય અને તમામ પોતાના પ્રશ્નોનું નિવારણ જો કરવું હોય તો કેવળ ને કેવળ એ સદગુરુની દ્રષ્ટિની જરૂર છે. આપણે આવા ઘણા બધા સત્સંગોમાં જતા હોઈએ છીએ અને આવો સત્સંગ સાંભળતા હોઈએ છીએ, પણ સદગુરુના પ્રેમના એમના પુરા સુરા પુરાણ પુરુષ મળે.
વાતને જાણી લેવા માટે તત્પર રહેવું અથવા વિલંબ કર્યા સિવાય વાયદા કર્યા સિવાય આ વાતમાં જોડાઈ જવું. ખરેખર અધિકારી થવું જરૂરી છે કે અધિકારી થયા વિના જ્ઞાન થાય એવું નથી. અધિકારી એને કહેવાય કે જેને તન મન અને ધનથી આ ત્રિકુટીની પાર પોતાના સ્વરૂપને જાણી લીધું છે. ત્રણેય ગુણોથી પર, નામ રૂપ ગુણથી પર એવા પોતાના નિજત્વને જાણવું એ જ મનુષ્ય અવતારનું સાર્થકતા છે. આપણને મનુષ્ય દેહ મળ્યો પણ મનુષ્યનું સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો સદગુરુના વચનમાં ઉભા રહેવું પડે. આજે હું કંઈ બોલી શકું એવી સ્થિતિ મારી આજ નથી. કારણ કે જો સદગુરુ જો સંતો ઉપસ્થિત હોય તો વાણી વિરામ પામે છે. આત્મ સ્વરૂપમાં તમારા સ્વરૂપમાં અન્ય કોઈ વર્ણન નથી, વ્યાખ્યા નથી, ઉપાધિ નથી. નિવારણ શાનું હોય પણ આપણને ખ્યાલ નથી. તેથી નિવારણ માટે આપણે સદગુરુના દ્વારે જવું એ જ મુખ્ય કાર્ય છે. અને હું વધારે વાત ના કરતો, આપણા પીઠ અને જ્ઞાની સંતોને સોંપવા માટે મારા વાણી વિલાસને વિરમું છું અને આપણા સંતોને સોંપવા માટે આપ સર્વને ઉજાગર કરું છું. જય ગુરુ મહારાજ. અવાજ બહુ થઈ રહ્યો છે, અવાજ ઓછો કરો. પ્રસાદી આવી છે, મુઠામાં મૂકી દો એટલે અવાજ ઓટોમેટિક ઓછો થઈ જશે. કારણ કે તમારો અવાજ સ્ટેજ ઉપર આવે છે એટલે મહાપુરુષોને બોલવામાં તકલીફ પડે. ધીરજ રાખો, શાંતિ રાખો એવું અમારું નમ્ર નિવેદન છે. તો આવા નવા મહાપુરુષ એ લાડુલ નિવાસી વસુદેવ વાસુદેવ મહારાજને આપણે વિનંતી કરીએ કે તેઓ પણ આજની સભાને સંબોધન કરી વિરાટ દેશના મહિમાની વાત આપના હૃદયની અંદર દ્રઢ થાય એવી વાત લઈ આવે. વસુદેવભાઈ લાડોર, સદગુરુ મહારાજ આજનો પવિત્ર પાવન પ્રસંગ એવા વડાવલી ગામની ધર્મભૂમિ ઉપર એવા ગોવિંદરામ મહારાજના જે પરિવારે જે ભજન અને જે સત્સંગનું આયોજન કર્યું અને એવા ગજાનંદ મહારાજે એક અધિકાર આપ્યો એટલે મહાપુરુષો કીશું કે ભાઈ અધિકારી ખરેખર ગુરુના શબ્દના અધિકારી થવાનું છે. એટલે પાંડ ગંગા સતી પણ બોલ્યા છે કે સદગુરુના શબ્દના થાવ અધિકારી. જે અધિકાર જો કદાચ શબ્દના થઈએ તો ખરેખર આપણું જીવન ધન્ય થઈ જાય. એટલે આજની વ્યાસપીઠને દીપાવનાર એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય એવા પૂરણરામ મહારાજ, મહેન્દ્રરામ મહારાજ, રામદાસ અને જેનું અધિષ્ઠાન છે એવા ગજાનંદ મહારાજ, નામી અનામી સંતો મહાપુરુષોનું મારા જય ગુરુ મહારાજ. અખિલ વિશ્વ મે જો અમર આત્મા હૈ સભી પ્રાણીઓ કા પરમ આત્મા હૈ વોહી આત્મા સચી સભી પ્રાણીઓ કે જો ભીતર
ત્યાર સુધી આ
સમજાવી નહીં એટલે નિરોત બાપુ બોલ્યા કે વર્તીના વેગ, વર્તીના વેગ રહ્યા વેગળા, આ વર્તીના વેગ વેગળા થાય ત્યારે ઠરવાનું મળે ઠેકાણું આનંદ થી સુગ્રાનું સુખ શું વખાણું. આ તો જે સદગુરુના ચરણમાં જાય એના વાત સમજાય એટલે બીજી વાણીમાં નિરોત બાપુ એવું બોલ્યા કે પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ કી યહી નિશાની અપને હી આપ લખાયા. જો સદગુરુ તમને પરમાત્મા બહારથી ના બહારથી ના બતાવું પણ પરમાત્મા પોતાનું સ્વરૂપ જ છે, પણ જ્યાં સુધી પૂરા સદગુરુ ના મળે ત્યાં સુધી આ વાત સમજાય ને. એટલે કે એટલે નિરોત બાપુ બોલ્યા કે પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ કી યહી નિશાની અપને હી આપ લખાયા. ગુરુ મહારાજ પોતાને પોતાના સ્વરૂપની જ ખબર પાડે કે દોલત મન કો અડોલત કીના ફિર ના જાય ડોલાયા. બંધન અને મોક્ષનું કારણ હોય તો મન છે. ગીતામાં ભગવાન બોલ્યા કે મનેવ કારણમ બંધમ મનેવ કારણમ મોક્ષમ. બંધન અને મોક્ષનું કારણ મન છે. આ ડોલતું હોય એ પણ મન અને એને સ્થિર કરી એ પણ મન. એટલે જ્યારે સદગુરુના ચરણમાં જાય અને સદગુરુના ચરણમાં જ્યારે શિષ્ય સમર્પણ થઈ જાય એટલે ગુરુ મહારાજની શિષ્યની જરૂર જ શું હતી. પણ મસ્તક એટલા માટે લેવા માંડ્યું કે ગુરુ મહારાજે વિચાર કર્યો. સાધક જ્યારે ગુરુના ચરણમાં જાય એટલે એ કહે છે ગુરુ મહારાજ મારું જન્મ મરણ મટાડો, મારું આવાગમન મટાડો. એટલે ગુરુ મહારાજે વિચાર કર્યો કે આનું આવાગમન છે, આનું મનનું કારણ છે. તો મન કયો છે? તો મન મસ્તકમાં છે. એટલે ગુરુ મહારાજે કીધું કે આ મસ્તક આપી દે એટલે તારો પ્રિયતો પૂરો થઈ જાય, અને જો સદગુરુના ચરણમાં મસ્તક મૂકાઈ ગયું પછી જે વાત થાય વાત અલૌકિક થાય, લૌકિક વાત ના થાય, પછી આ ભૌતિક જગતની વાત જ નહીં, પછી વાત તો કંઈક અલૌકિક થઈ રહી છે. પણ મસ્તક મૂક્યા પછી અને પછી જેમ સેમ વસ્તુ આપણને ઓળખાય. જ્યાં સુધી મસ્તક ના મુકાય ત્યાં સુધી વસ્તુ જેમ સેમ ના ઓળખાતી નહીં. એટલે આ ગુરુના ચરણમાં મસ્તક મૂકી દીધું અને મસ્તક મૂક્યા પછી પછી બધી સત્તા સદગુરુના હાથમાં આવી જાય છે. પછી આપણી સત્તા કયો નહીં. કોઈ પણ માણસનું જ્યારે મસ્તક કપાઈ જાય પછી એ એકદમ કોઈ ક્રિયા કરી ના શકે, પણ તેઓ પછી સદગુરુની સદગુરુ દયાળુ હતા એટલે સદગુરુ મહારાજે પછી તેઓ કણ્યો એને જ્ઞાન માટેનો સાધન આપ્યો. મસ્તક પડી ગયા પછી એને જ્ઞાન ક્યોથી થાય કે જ્ઞાનનું સાધન આપ્યું. એટલે ગુરુ મહારાજે કીધું કે હવે તું તારી દ્રષ્ટિથી નહીં હવે તું મારી દ્રષ્ટિથી જો. અને ગીતામાં પણ ભગવાન બોલ્યા કે હે અર્જુન તારે તનુ ઓળખવો હોય તો એ મારી દ્રષ્ટિ જોશે, તારે મનુ જોવો હોય તો એ મારી દ્રષ્ટિ જોશે. એમ જ્યાં સુધી ગુરુની દ્રષ્ટિ નહીં મળતી ત્યાં સુધી જગતની જેમ સેમ વસ્તુ ઓળખાતી નહીં. એટલે જ્યારે ગુરુએ દ્રષ્ટિ આપી અને પછી કીધું કે બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા, બદલા રૂખ કિસ્સી કા તો કિનારા બદલ ગયા. જ્યારે દ્રષ્ટિ મળી ગઈ એ દ્રષ્ટિ નથી મળી ત્યાર સુધી આપણના શરીર અને આત્મા બે ભાસતું હતું. કા દેહ આ શરીર મારું છે અને શરીરના અંદર આત્મા છે, આવું આપણને એક ભ્રાંતિ હતી. પણ આ તો સદગુરુ મળ્યા ને જ્યારે દ્રષ્ટિ આપી પછી ખબર પડી કે હું બે વસ્તુ નહીં, આત્મા અને શરીર બે નહીં. મહેન્દ્રરામ મહારાજે સારી વાત કરી કે આત્મા ના જાય ના આવે, ના જન્મ ના મર, ના નેનો થાય ના મોટો થાય, આત્મામાં કશું નહીં થાય. કેમ કે આત્મા વ્યાપક છે, પરિપૂર્ણ છે. જેમ એક મકાન બનાવવું હોય તો એ મકાન બનાવવા માટે આપણે રેતી બહારથી લાવીએ, ઈટો બહારથી લાવીએ, કારીગર બહારથી લાવીએ, સિમેન્ટ બહારથી લાવીએ, ખીલારિયા બધું આપણે બહારથી લાવીએ, એ મકાન ઉભું કરી દઈએ
પછી એ મકાન જ્યારે ખોલી નાખીએ તો મજે આકાશ રહેલું છે, એ આકાશ ના જાય ના આવે, ના નાનું થાય ના મોટું થાય, પણ એક મકાન બન્યું એટલે એના હિસાબે આપણને એવું લાગ્યું કે આકાશ માપકનું આવી ગયું. બાકી આકાશ માપકમાં નહીં આવ્યું, આકાશ તો જેમનું તેમ હતું. એ મકાન ખોલી નાખો તો એ આકાશ જાય નહીં, આકાશ આવે નહીં. એટલે આકાશ, આકાશનું વેદાંત દ્રષ્ટાંતમાં આપેલું છે એમ આત્મા છે, વ્યાપક છે. આત્માની જેમ આકાશ વ્યાપક છે એમ આત્મા પણ વ્યાપક છે, એટલે એમાં કશું આવવા જવા પણ રહેતું નથી. પણ આ ભેદ કયો પડે તો મહાપુરુષ બોલે કે ધરીશિર પાપ કી મટકી મેરે ગુરુદેવ ને જટકી બ્રહ્માનંદ ને પટકી, અગર ફૂટે તો ફૂટન દે, મુજે હે કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે. જ્યાર સુધી આ માથું છ ત્યાર સુધી એવી આપણને ભ્રાંતિ થાય છે, જેમ ગળાની અંદર એલું આકાશ અને બહારનું આકાશ, આકાશ વ્યાપક છે પણ ગળાની ઉપાધિના લીધે આપણને આકાશ માપકનું આવી ગયું છે. પણ એ ગળો જ્યારે ફૂટી જાય તો આકાશ તો જેમના તેમ જ છે. એટલે ગુરુ મહારાજ તોડવા ફોડવાનો ધંધો નહીં કરતા, પણ જેમ સેમ સમજાઈ દઈશું. અને જ્યારે આ વાત સમજાય ત્યારે જે અદ્વૈત પરમાત્મા છે, જે બ્રહ્મ છે, એ બ્રહ્મની પછી આપણને સમજણ પડે કે આહા, જેવો પરમાત્મા આપણે જાણતા હતા એવો ભગવાન નહીં. આવું તો પરમાત્મા કોઈ આખા વિશ્વનો જે આધાર છે, એવો જે પરમાત્મા છે ને વિશ્વનો આધાર છે, એ આધાર પણ બીજો કોઈ નહીં, પણ હું જ છું આધાર. આવું પહેલા જ કીધું કે અજર ઓર અમર જિસને વેદો ને ગાયા, યહી જ્ઞાન અર્જુન કો હરિ ને સુનાયા. આજ જ્ઞાન જ્યારે ગુરુની કૃપા થાય છે ત્યારે આજ જ્ઞાનથી જ આપણને ગુરુ મહારાજ ઓળખાવું છે. એટલે જ્ઞાન બે ના હોય, જ્ઞાન એક જ છે. અને એ જ્ઞાન છે અદ્વૈત છે, અને જ્ઞાન છે એ આપણું જ્ઞાન સ્વરૂપ જ છે. પણ જ્ઞાનમાં અને જ્ઞાન સ્વરૂપમાં ફેર છે. જ્યારે આપણી ગુરુ પર નિષ્ઠા આવી જશે અને એ નિષ્ઠાથી ત્યારે જોઈશું ત્યારે આપણે જ્ઞાન સ્વરૂપ થઈ જઈશું. જ્યારે જ્ઞાન સ્વરૂપ થઈ ગયા પછી નહીં આવવાનું કે નહીં જવાનું, જેમ છે એમ આપણે રહેવાનું છે. એટલે ખરેખર આપણે જતા નહીં આવતા નહીં, પણ જ્યાં સુધી ગુરુની કૃપા ના થાય ત્યાં સુધી આ વાત નહીં સમજાતી. એટલે આ વાત સમજવા માટે ગુરુના ચરણમાં જવું પડે છે. અને જ્યારે ગુરુના ચરણમાં ગયા પછી જે એક અદ્વૈત બ્રહ્મ જો જોઉં તો આવતો, જો દ્રષ્ટિ નાખીએ તો તે ઉપજે જ્ઞાન. હવે એક જ્ઞાન સિવાય કશું નહીં. અને જ્ઞાન છે એ જ બ્રહ્મ છે, બ્રહ્મ છે જ ચૈતન્ય છે, ચૈતન્ય છે આત્મા છે, એ છે જ હું છું. પણ જ્યાં સુધી આ હું ખબર ના પડે ત્યાં સુધી આ વાત સમજાતી નહીં. એટલે આ જાણવા માટે સદગુરુના ચરણમાં જવું પડે છે. આટલું કહી મારી વાણી વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. સદગુરુ મહારાજ કી જય. જય જય દ્વૈત અને દ્વૈત બે વાતની આપણે મહાપુરુષોએ સમજણ આપી, પણ આનાથી જે વસ્તુ અલિપ્ત છે એ વાત જો આપણે સાંભળવી હોય, સમજવી હોય, તો એ અદ્વિતીય જે વસ્તુ છે એવી અદ્વિતીય વસ્તુ નહીં. ઉપખંડ નિવાસી પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય અને બ્રહ્મ વેતા એવા પુનર્વ મહારાજ અમે વિનંતી કરીએ કે તેઓ આજની સભાને સંબોધન કરી આપનું જે આ જ્ઞાન છે, સ્વરૂપનું જે જ્ઞાન છે, જે દ્વૈત નહીં કે અદ્વૈત નહીં પણ અદ્વિતીય જે જ્ઞાન છે અને એનો જે મહિમા છે એ મહિમા આપણને પુનર્વ મહારાજ બજાવે. પુનર્વ મહારાજ ઉપકર. તો વડસમા નિવાસી કાલિદાસ મહારાજ વિનંતી કરીએ કે તેઓ પણ આજની સભાને સંબોધન કરે, મંગળ પ્રવચન આપે. કાલિદાસ મહારાજ વડસમા. સદગુરુ મહારાજ, સંતો આપણને જે સત્સંગરૂપી પ્રસાદ આપણને સંભળાય
ખરેખર એ પણ હું જ હતો. મહારાજે ના કીધું કે બધે હું જ એમ. જેમના આપણે ચાદર અર્પણ કરી એ પણ એ એમને સમજાવ, જેનો જેમ કે દૈવાથી દીવો થાય પ્રગટેલો દીવો હોય તો બીજા દીવો થાય. એટલે કીધું છે આ હું એવું કહેવા માંગે છે કે સંપૂર્ણ વિશ્વ મારું જ થાય છે. સંતો પણ કીધું સંપૂર્ણ વિશ્વ મારું શરીર છે, હું અજર અમર અવિનાશી બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય શુદ્ધાત્મા છું. મહારાજ એ હવે જુદું છે. જોવા જઈએ પાછો આખો જો વ્યાપક મત થાય પોતે તો કે આકાશ મેરા મસ્તક હૈ, પૃથ્વી મારા પેટ અને પાતાળ મેરા. પાછો જો હમણાં વાત થઈ જમ આવ કે સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો મોં પ્રકાશ મારો છે, પણ એ પર પ્રકાશ અને હું સ્વયં પ્રકાશ. કેવું સ્વયં પ્રકાશ છે. પૃથ્વી પહાડો વૃક્ષો જંગલો નદી સરોવર સમુદ્રોમાં જ મારો જ વાસ છે અને હું વસ્તુ સ્વરૂપે વ્યાપ્ત છું. હું વસ્તુ સ્વરૂપે વ્યાપ્ત છું, જો કેટલી વ્યાપકતા છે. પૃથ્વી પહાડો વૃક્ષો જંગલો નદી સરોવર સમુદ્રમાં મારો વાસ, હું અજર અમર અખંડ અવિનાશી બ્રહ્મ સ્વરૂપ એક ચૈતન્ય શુદ્ધાત્મા છું. વાતો દરેક સંતોએ આપણા હું વિશે જાણ્યું છે. સંપૂર્ણ વિશ્વના કે છે નામરૂપ હું જ. સંપૂર્ણ વિશ્વના નામરૂપ ગુણ મારામાં નહીં, હું અનામ છું, અરૂપ છું અને નિર્ગુણ સ્વરૂપ. સંપૂર્ણ વિશ્વને કહેશે હું ગાંઠો અને આકારોનો હું જ છું, પરંતુ હું અગાધ અને નિરાધાર હું છું. નિર્વિકાર નિર્ભય તું હી સકલ જગમય તું સબ પર તેરી સાહેબી તું પર સાહેબી ના જો તમને કેવા સ્વરૂપે બનાવી આ મહાનુભાવ જે મહાન પુરુષ જે બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ જેમની બ્રહ્મનિષ્ઠા છે એવા મહાન પુરુષો જેમ ભમરીને પોતાના સ્વરૂપે જ બનાવી દે કે એમ આપણના ગુરુ પોતે પોતાના સ્વરૂપે એવી ભાવના જો રાખી. અને એવું કહીશ કે સેવા સ્મરણ બંદગીને ભજન ભરોસો હોય ચાહે ચાહે મુક્તિ સેવાથી અધિક કોઈ ના. ગુરુની એક સેવા છે અને સેવા એ શાંતિ અને જય ગુરુ. લખમણજી દેવાજી મણિપુરા હાજર છે. બોલો સદગુરુ મહારાજની જય. હવે જઈએ મહાપુરુષે
જે પણ આ વાત કરીશ બહુ સત્ય વાત કરીશ, પણ આ વાત સમજવાની છે એ પોતાને સમજવાની છે. જે દરેક જને જે વાત કરી એ સત્ય વાત કરીશ, પણ જેટલું ઝરણા હશે એટલું લેવા છે, જેટલે ઝરણા હશે એટલું લઈ શકશે. કેસે ધન મળ્યું પણ મોજ ના મારી, ધન મળ્યું પણ મોજ ના મારી, કહો કર્મની કણી. અરે કહો તો ભાઈ કે બીજાનું મળ્યું, કહો તો ખોટી કમણી માર સંતોભાઈ જૂનું ધર્મ લેવું નોણી. અમૃત મળ્યું પણ અમર ના થયો, અમૃત મળ્યું પણ અમર ના થયો, પીવાની જુક્તિ ના ધણી. કહો તો ખટમાં ગઈ ને કહો તો પીવામાં આવ્યું પાણી. જે મહાપુરુષ જે વાત કરી એ સત્ય વાત કરીશ. અમૃત એટલે અમૂલ્ય દેહ મળ્યો, આ મારા દેહ મોઘો મળ્યો, ફરી ન મળે દૂજી વાત. સંત મહાપુરુષનું કહેવું છે કે ઘણા ધર્મથી ગોતણ ખાતો હોય આવ્યો જીવ દુખિયારો, માટે તું રામ નામ સંભાળ્યા મટી જાય ઘોરણ ધારો. પૂર્ણિ બાપુ બહુ સરસ વાત કરી છે, આ તો એક સોનકાની વાત કરી છે સંતોએ. આ તો હોનમાં સમજી જાય ને, મોઘા પાડવાથી નિમેલ ના આવે, પણ સંતો શું કહેવા માંગે એમની વાતને અનુભવ કરવો પડે, અનુભવ વિના આરો ના આવે. એમને બહુ મસ્ત વાત કરી કે હું જ્ઞાની જ નહીં, અજ્ઞાની નહીં. અજ્ઞાની તમે કહી શકો કે જ્ઞાની કેવી રીતે કહી શકો, જ્યાં ધારા ઉપર આવ્યા એટલે અજ્ઞાની ના કરતો બોલી શકાય, જ્ઞાની ના બોલી શકાય. એટલે મહાપુરુષના વચનનો વિચારજો અને એમના શબ્દનો કોર કરો. આ ઉદાગરા સંતોએ એક જગતના જીવન માટે સમજાયું, આ જીવના અજ્ઞાન ટાળવા માટે, અજ્ઞાન ટાળવા માટે પ્રયાસ. આવા ધર્મા જ છે આવા મહાપુરુષને કે જે દૂર દૂર થી આવ્યા પણ સમજાયું. આ પૈસા ની વસ્તુ ન મળે કે કોઈ બજારિયા મળે નહીં, પણ આવા જે મહાપુરુષે હોય એ જો તો તમને તમારી તમને ખબર પડાવે કે આવી કોણ છે, તું કોણ છે એ ત્યારે ખબર પડે. એ અમને હમણાં ખબર પડે ત્યારે જાણા બનવું પડશે. મોટું તો બધા નહીં મેળવો, મારા પણ મોટો ભાવ છોડી દેવો પડશે. આ દરેક સંતોના દાસ એના જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે હંમેશા માટે ખૂબ વિચાર કરો, આ માનવ દે ફેર ન મળે. ઘણા લોકોને કહું છે ફેર આવશે, પણ ના, પેલો ભાવ કોઈને ભાળો. આ તો એક વાસ્તવિક અનુભવ આપણે કલ્પિત છે, પેલા ભાવ બીજી વાત જ ના કરો, પણ આ આવે ખરો. જે આ મળ્યો એ હાથો એ ભાઈ મળવાની વાત જોઈએ. આ વડાવી આવે હાથા કામ પરસોત્તમ મહારાજ અંબાસર શ્રી કે જતા રહે છે. પરસોત્તમ મહારાજ અંબાસર પાસર હીરાભાઈ મહારાજ મણિયારી તૈયાર રહ્યો. આ મહારાજ ના પછી તમારો નંબર છે. મહારાજ કી જય. નિરાત મહારાજ
મહાપુરુષને વંદન છે. જય ગુરુ મહારાજ. આવા સત્સંગો ઘણો થયો, મહાપુરુષો ઘણું બોલ્યા, પણ આજે આ વડાવલી ગામની અંદર જેમ ભગીરથને એક જ્ઞાન એક ગંગા ઉતારી હતી અને એ ગંગા માતા લોકો સ્નાન કરવા જાય છે, પાંડવોનો ઉદ્ધાર કરવા માટે ગંગા ઉતારી હતી ભગીરથ નહીં ચંદુલાને, આજે જ્ઞાન ગંગા ઉતારી છે અને જ્ઞાન ગંગા આ વડાવલીની અંદર જ્ઞાન ગંગા ઉતારી છે. પણ જો કોઈ એમાંથી ફોટો ભર્યું, કોઈ પાણી લેશે, કોઈ પાણી પીશે એનું, તો એ પાવન થઈ જશે. માટે આ બહુ વિચારવા જેવી વાત છે. આ સંતો જ્યાં જ્યાં સંતોના પગલા પડે ત્યાં ભૂમિ પણ પવિત્ર બની જાય, એ ગામ પણ પવિત્ર બની જાય અને જેટલા એમના ચરણરાજની જેને પેલી કરી છે એ પણ પવિત્ર બની જાય. એટલે સત્સંગ તો બહુ ઘણો થયો. હવે આપણે એક વાત ઘણી બહુ ઊંચી વાતો કરી છે, પણ હું થોડું શરીર વિશે કે આ શરીરમાં જ્ઞાન કેવી રીતે થાય એ વિશે થોડું હું બોલું છું. માટે પાછળ મદદ કરજો. અરે જો ને તપાસી તું કોણ છે, કોણ છે કાયાનો તો
અને સવિષ્મો આત્મા એ જુદો છે, ખટ વિષમો નિધાર